નમસ્કાર મિત્રો આપણે ગયા વખતે સપોઝ બી વનસ્પતિની અંતરના છઠ્ઠા પાઠમાં પહેલા ભાગમાં વનસ્પતિઓમાં પેશીઓ કઈ પ્રકારની જોવા મળે એની વાત કરી હવે આપણે આ પાઠના બીજા ભાગની અંદર એ પેશીઓ ભેગી મળી અને કેવી રીતના આયોજન બનાવે છે કેવી રીતે વનસ્પતિમાં ગોઠવાય છે એની વાત સમજવા પ્રયત્ન કરીએ આપણે એ ભાગમાં વાત કરીએ તે પ્રમાણે ઘણી બધી વનસ્પતિઓ છે પણ એના પ્રતિનિધિ રૂપે આપણને દળી વનસ્પતિની એક વનસ્પતિ મકાઈ અને દિદોળી વનસ્પતિના સભ્ય તરીકે સૂર્યમુખી આ બે વનસ્પતિના મૂળ પ્રકારને પર્ણ એની અંતઃરચનાનો અભ્યાસ આપેલો છે એટલે સૂર્યમુખીના મૂળ પ્રકાર પર્ણ અને મકાઈના મૂળ પ્રકારનું પર્ણ એમ કુલ છ અંગોની આપણે અંતસ્તરચના જોવાની છે એમાં પણ એ અંગોનો ફક્ત આપણે આડો છેદ જોવાનો છે ઊભો છેદ નહીં ઊભો છે આગળના અભ્યાસમાં આપણે કોલેજ લેવલ આવતો હોય છે તો અહીંયા આપણે આ ત્રણેય સૂર્યમુખીના અંગો ત્રણેય મકાઈના અંગોનો આડછેદનો અભ્યાસ કરીશું એ પહેલાં એક બાબત આપણે સ્પષ્ટ કરી લઈએ કે વનસ્પતિમાં જલવાહક અને અન્નવાહક જે પેશી છે એને આપણે પહેલા ભાગમાં જોઈએ તે પ્રમાણે જલવાહક અન્નવાહક વાહીપુલ તરીકે ઓળખીએ છીએ અને એ વાહુપુલના પ્રકાર વનસ્પતિની જાતિ પ્રમાણે આપણને અલગ અલગ પ્રકારના જોવા મળે છે તો આપણે એની વાત ફરી એક વખત પુનરાવર્તન કરી લઈએ વાહીપુલના મુખ્ય બે પ્રકાર છે આપણને સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે વાહીપુલના મુખ્ય બે પ્રકાર એ પૈકી એક છે અર્યવાહી પુલ જે મોટાભાગે દુનિયાભરની વનસ્પતિના મૂળમાં જોવા મળે છે એટલે કે બધા જ મૂળમાં અર્યવાહી પુલ હોય એનો અર્થ એવો થાય કે જલવાહક અને અન્નવાહક જલવાહક અને અન્નવાહક એમ જલવાહક અનુવાહક એમાં એકાંતરે જોવા મળે અલગ અલગ ત્રિજ્યા ઉપર જોવા મળે માટે એને કહેવાય અરિય વાહુપુલ એની સામે જેટલા પણ પ્રકાંડ માત્ર છે એ બધામાં આપણને સહસ્ત પ્રકારના વાહુપુલ જોવા મળશે સહસ્ત એટલે એક સાથે તો જે વાહુપુલની ગોઠવણીમાં જલવાહક અને એક જ ત્રિજ્યા પર હોય જલવાહક અને અનોવાક આ રીતે એક જ ત્રિજ્યા પર હોય તો એને કહેવાય સહસ્ત વાહુપુલ જો વાહીપુલનો પ્રકાર અરીય હોય તો એનો પેટા પ્રકાર આગળ ઉપર નહીં આવે પરંતુ જો વાહિપુલ સહસ્ત હોય તો ફરી એના બે પેટા પ્રકાર પડશે દ્વિપાર્શ્વસ્થ અથવા તો એને ઉભય પાર્શ્વસ્થ પણ કહેવાય અને એક પાર્શ્વસ્થ વાહુપુલ દ્વિપાર્શ્વસ્થ વાહીપુલ એના નામ પ્રમાણે જલવાહકની બંને બાજુ અન્નવાહક ધરાવે છે અથવા કોઈવાર ઉલટું પણ હોઈ શકે છે અન્નવાહકની બંને બાજુએ જલવાક જલવાહક હોય અહીંયા આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ પ્રમાણે જલવાહકની બંને બાજુએ અન્નવાહક જોવા મળે માટે દ્વિપાશ્વસ્ત દ્વિપાશ્વસ્ત્ર કહેવાય કોળું એ નામની વનસ્પતિમાં જો આપણે પ્રકારનો છેદ લઈએ તો એમાં આપણને આવી રીતે દ્વિપાશ્વસ્ત એટલે કે જલવાહકની બંને બાજુ અન્નવાહક જોવા મળે એ પ્રકારના વાહિફુલ જોવા મળશે અને એની સામે બીજો પ્રકાર છે એક પાશ્વસ્ત્ર એના નામ પ્રમાણે અહીંયા બતાવ્યું છે પ્રમાણે જલવાહકને એક જ તરફ અન્નવાહક હોય તો એને કહેવાય એક પાશ્વસ્ત વાહુપુલ એક પાશ્વસ્થ વાહુપુલ હોય તો ફરી એના બે પ્રકાર પડશે અવર્ધમાન અને વર્ધમાન આવા બંને પ્રકારો એ દ્વિપાશ્વસ્થમાં પણ વહી શકે છે એક પાશ્વસ્થ વાહુપુલ છે એમાં અવર્ધમાનનો મતલબ થાય એમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે ઇધા નામની વર્ધમાન પેશી જોવા મળશે નહીં એટલે એને કહેવાય અવર્ધમાન વાહુપુલ મોટાભાગે એકદળી વનસ્પતિ જે એક વર્ષાયું છે અને એક વર્ષમાં જીવનચક્ર પૂરું થઈ જાય છે તો એમને દ્વિતીય વૃદ્ધિની જરૂર પડતી નથી તો દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર એવી આ પાર્શ્વીય વર્ધમાન પેશી એક દળીમાં જોવા મળશે નહીં માટે એના વાહુપુલને કહેવાય અવર્ધમાન એક પાશ્વસ્થ સહસ્ત પ્રકારના વાહુપુલ જ્યારે દ્વિદળીની અંદર આપણને વર્ધમાન વાહુપુલ જોવા મળશે એટલે કે જલવાહક અનુવાહકની વચ્ચે આપણને એદા નામની પાર્શ્વીય વર્ધમાન પેશી જોવા મળશે દરેક વાહુપુલની અંદર એટલે કે જલવાહક અનુવાકની વચ્ચે આપણને આવી પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળશે માટે એને કહેવાય વર્ધમાન વાહુપુલ કારણ કે પ્રતિવર્ષે આ એદા નવી જલવાહક અનુવાક ઉત્પન્ન કરશે એને કહેવાય દ્વિતીય જલવાહક અનુવાહક તો આવી રીતે એમાં સેકન્ડરી ગ્રોથ એટલે કે દ્વિતીય વૃદ્ધિ થાય છે માટે એને કહેવાય વર્ધમાન વાહુપુલ કારણ કે દિદળી વનસ્પતિઓ એ બહુવર્ષાયું વનસ્પતિ છે એટલે કે એને વર્ષો વર્ષ ટકી રહેવાનો છે તો એની અંદર આપણને દ્વિતીય વૃદ્ધિ થતી જોવા મળશે માટે એમાં દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર એવી વર્ધમાન પૈસા જોવા મળશે માટે તેને કહેવાય વર્ધમાન વાહુપુલ આ સિવાય મિત્રો બીજો પણ એક પ્રકાર છે વાહુપુલનો એ સ્ક્રીનમાં જોવા મળે પ્રમાણે કેન્દ્રસ્ત વાહુપુલ એ આપણી ટેક્સ્ટબુક માંથી પરંતુ આપણને પબ્લિક એક્ઝામમાં કામ લાગે એટલે થોડી આ વધારાની માહિતી છે કેન્દ્રસ્થવાહુપુલ એના નામ પ્રમાણે જલવાહક અથવા અન્નવાહક કેન્દ્રમાં ગોઠવાય અને જલવાહકની ફરતે અન્નવાહક ગોઠવાય અથવા તો અન્નવાહકની ફરતે જલવાહક ગોઠવાય તો એના નામ પ્રમાણે જ્યારે જલવાહક કેન્દ્રમાં હોય ત્યારે જલવાહક પેશીને દારૂવાહક પેશી પણ કહેવાય છે અને એ મધ્યમાં ગોઠવાય છે માટે આવા પ્રકારના વાહિપુલને મધ્ય દારૂવાહક વાહિપુલ કહેવાય અને જો અન્નવાહક વચ્ચે હોય અને જલવાહક ફરતે ગોઠવાય તો એને કહેવાય મધ્ય અધોવાહીની જલવાહક મધ્ય અધોવાહી વાહીપુલનો પ્રકાર મોટાભાગે ત્રિઅંગી જેવી નિમ્ન પ્રકારની વનસ્પતિમાં આપણને આ પ્રકારના વાહિપુલ જોવા મળશે જેમ જલવાહકને દારૂવાહક કહેવામાં આવે છે એ રીતે અન્નવાહક પેશી છે એને અધોવાહિની પણ કહેવામાં આવે છે અધોવાહિની એટલા માટે મિત્રો કે એમાં ક્ષાર પાણી ખોરાકનું વહન ઉપરથી નીચે થાય છે એટલા માટે એને અધોવાહિની કહેવાય અને અધોવાહિની એટલે કે અન્નવાહક મધ્યમાં ગોઠવાય એટલા માટે એને કહેવાય મધ્ય અધોવાહી કેન્દ્રસ્થ વાહિપુલ તો આ પણ એક વાહુપુલનો વિશિષ્ટ પ્રકાર છે એ ઉપરાંત જલવાહકની જે ગોઠવણી અથવા જલવાહકનો જે રીતનો વિકાસ થાય છે એ વિકાસ પ્રમાણે પણ જલવાહક પેશી આ રીતે બે પ્રકાર ધરાવે છે એક બહિરારંભી જલવાહક પેશી બીજી અંતરારંભી જલવાહક પેશી એનો અર્થ એવો થાય કે જેટલા પણ મૂળ છે એમાં બહિરારંભી જલવાહક પેશી જોવા મળે જેની આપણને માહિતી અહીંયા આકૃતિમાં આપવા પ્રયત્ન કરવામાં આવેલો છે કે જ્યારે જલવાહક પેશી એ બહારથી અંદર તરફ વિકાસ પામે એટલે કે જલવાહક પેશીમાં સૌથી નાનો ઘટક જે બહારની બાજી હોય જેને કહેવાય આદિ દારૂ આદિ એટલા માટે કે સૌથી પહેલાં જલવાહકનો આ પહેલો ઘટક બહારની બાજુ પૈદી વિસ્તારમાં ઉત્પન્ન થયો છે પછી ક્રમશઃ જેમ જરૂર પડે તેમ ઘટકો મોટા કદના અંદરની બાજુ ઉત્પન્ન થાય એ પૈકી સૌથી અંદરની બાજુનો મોટો ઘટક છે એને કહેવાય અનુદારું તો આમ જલવાહક પછીનો વિકાસ એ બહારથી અંદર તરફ થાય છે અને એનો આરંભ બહારથી થાય છે માટે આવી જલવાહક પછીના વિકાસને કહેવાય બહ્યારંભી જલવાહક પેશી એવી રીતે જેટલા પણ પ્રકાંડ છે એમાં હંમેશા આપણને અંતરારંભી જલવાહક પેશી જોવા મળશે એટલે કે એમાં બહ્યારંભી મૂળમાં જોવા મળતી ગોઠવણ કરતાં ઉલટી ગોઠવણ જોવા મળશે અહીંયા આયદારુ સૌથી બહારની બાજુ છે અહીંયા આયદારુ સૌથી અંદરની બાજુએ છે અને ક્રમશઃ મોટા વ્યાસવાળા જલવાહક પેશીના ઘટકો બહારની બાજુએ આપણને જોવા મળે છે સૌથી બહારની બાજુએ સૌથી મોટો ઘટક છે એને કહેવાય અનુદારુવાહક પેશી અથવા ટૂંકમાંનું દારૂ અને સૌથી અંદરની બાજુએ આઈ વાહક પેશી અથવા ટૂંકમાં આઈ દારૂ તો આમ જલવાહક પેશીનો સૌથી પહેલો ઘટક અંદર ઉત્પન્ન થાય છે અને ક્રમશઃ પછી બાકીના ઘટકો બહારની બાજુ ઉત્પન્ન થાય છે આમ જલવાહક પેશીના વિકાસનો ક્રમ પ્રકાંડમાં અંદરથી બહાર થાય છે અંદરથી આરંભાય છે માટે જલવાહક પેશીનો પ્રકાંડનો આ પ્રકારનો વિકાસ છે એને કહેવાય અંતરંભી જલવાહક પેશી તો આવી રીતે મૂળની અંદર કે પ્રકારની અંદર આપણને અનુક્રમે બહિરંભી અથવા અંતરંભી પ્રકારની પેશી જોવા મળે છે મિત્રો અહીંયા એક બાબત આપણે સ્પષ્ટ જાણી લઈએ કે જે જલવાહક પેશી છે એની અંદર જે અનુદારું છે એ પછી ઉત્પન્ન થાય માટેને અનુ કહેવાય અનુજ એટલે મોટો ભાઈ તો મોટો ઘટક છે એને અનુદારુ કહેવાય અને નાનો ઘટક છે એને કહેવાય આય તો વનસ્પતિ જ્યારે નાના કદની હોય ત્યારે એને દેખીતી રીતે ક્ષાર પાણીની જરૂર ઓછી હોય એટલે નાના વ્યાસની જલવા પેશી વડે એનું કામ ચાલી જાય પણ જેમ જેમ વિકાસ થાય અને એ મોટી બને એમ એની ક્ષાર પાણીની જરૂરિયાત વધતી જાય અને એને લઈ અને એને વધારે ક્ષાર પાણી શોષવા અને વહન કરવા માટે મોટા વ્યાસની જલવાહક પૈસાની જરૂર પડશે હવે આપણે અગાઉ જોયું કે જલવાહક પેશી તો મૃત ઘટક છે એની અંદર લિગદિનનું સ્તુલન છે એટલે એની સાઇઝમાં કદમાં વ્યાસમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ વનસ્પતિને ક્ષાર પાણીની જરૂરિયાત સંતોષિત પડશે તો એના માટે વહસ્પતિ જલવાહક પેશીની બાજુમાં બીજી જલવાહક પેશી ઉત્પન્ન કરે છે અને એનો વ્યાસ થોડો મોટો હોય છે એમ ઉત્તરોત્તર જેમ જેમ વનસ્પતિની વૃદ્ધિ વિકાસ થતો જાય અને એની જરૂરિયાત વધતી જાય એમ જલવાહક પેશીનો વ્યાસ નહીં વધે પણ જલવાહક પેશીના મોટા મોટા વ્યાસના ઘટકો ઉત્તરોત્તર ઉત્પન્ન થતા જશે એમાં જે પહેલો નાનો ઘટક છે એને કહેવાય આઈદારું અને છેલ્લો ઘટક છે એને કહેવાય અનુદારું વચ્ચેના ઘટકો છે એને આપણે મધ્યદારુ એટલા માટે કહેતા નથી કે વચ્ચેનો ઘટક છે એ ઉપરના ઘટક સાપેક્ષે અણુદારું છે અને નીચેના ઘટક સાપેક્ષ છે છે માટે આપણે એને અનુ કે આદિ કહેતા નથી કે મધ્ય પણ કહેતા નથી આપણે નામ માત્ર સૌથી પહેલો ઘટક આય એ જે સૌથી નાનો હંમેશા અને સૌથી છેલ્લો ઘટક બહાર કે અંદર હોય એને આપણે કહીએ છીએ અનુદારું તો આવી રીતે પ્રકાંડમાં હંમેશા આપણને વાહુપુલનો વિકાસ એ અંતરંભી જ જોવા મળશે અને મૂળની અંદર વાહીપુલમાં પુલમાં જલવાહક પછીનો વિકાસ હંમેશા આપણને બહિરંભી જ જોવા મળશે તો આ રીતે વાહીપુલની ગોઠવણ જલવાહક અનવાહક પૈસાની ગોઠવણ સાથે આપણે પેશીનો ભાગ પૂરો કરીએ છીએ હવે આપણે હમણાં વાત કરીએ સૂર્યમુખી અને મકાઈના મૂળ પ્રકાંડ પર્ણમાં આ પેશીઓ કેવી રીતના ગોઠવાય છે એ સમજવા પ્રયત્ન કરીએ આપણા પાઠ્યપુસ્તકમાં સૂર્યમુખી અને મકાઈના મૂળ પ્રકાંડ પર્ણના અનુપ્રચ્છેદ આપેલા છે તો આપણે એની અંદર કયા પ્રકારના પેશીય આયોજન જોવા મળે એની વાત સમજવા પ્રયત્ન કરીએ આપણે અગાઉ જોયું કે જે પેશીઓ છે એની ગોઠવણને આપણે આપણી સમજણની સરળતા માટે ત્રણ વિસ્તારમાં વહેંચીએ છીએ એક તો સૌથી બહારનો અધિસ્તરીય પેશીતંત્રનો ભાગ પછી વચ્ચેનો આધાર પેશીતંત્રનો ભાગ અને સૌથી અંદરનો એ છે સંવહન પેશીનો ભાગ અથવા વાહક પેશીનો ભાગ તો આપણે સૂર્યમુખીને મકાઈના મૂળની અંદર આડછેદમાં આ ત્રણ વિસ્તારમાં કેટલી કેટલી પેશીઓના કેટલા કેટલા સ્તરો જોવા મળે એ સમજવા પ્રયત્ન કરીએ અહીંયા આપણી સામે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી ફિગર છે એની અંદર ઉપરની બાજુએ આપણને સૂર્યમુખી મૂળનો અળુછેદ આપેલો છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આ આખો છેદ નથી પરંતુ છેદનો થોડો ભાગ આપણને બતાવેલો છે બાકીના ભાગની આપણે જરૂર નથી અને આકૃતિની સાઈઝ વધી જાય એટલા માટે આપણને રચનાકીય બધી જ વિવિધતાઓ આવી જાય એટલો ભાગ બતાવેલો છે એ જ રીતે નીચેની બાજુએ આપણને મકાઈના મૂળનો આડછેદ બતાવેલો છે સૌથી પહેલાં આપણે વાત કરીએ સૂર્યમુખીના મૂળના અનુપસ્થેદની એમાં સૌથી પહેલાં બહારની બાજુએ અધિસ્તરીય પેશીમાં આપણને મુલાદી સ્તર જોવા મળે છે મુલાદી સ્તરમાં આપણને ક્રિટિકલનું આવરણ જોવા મળશે નહીં અને એની અંદર જે આડા પીપ જેવા કોષો છે એ પૈકી કેટલાક કોષો એ આવી રીતે લંબાઈ અને મૂળરોમ નામની રચના ઉત્પન્ન કરે છે જે ક્ષાર પાણી શોષવામાં ઉપયોગી થાય અને એ ઉપરાંત આ મુલાદી સ્તરના અન્ય કોષો પણ ક્ષાર પાણી શોષવા ઉપરાંત જમીનના જે બાહ્ય પરિબળો છે એનાથી અંદર આવેલી પેશીઓનું રક્ષણ કરશે તો અધિસ્તરમાં આવી રીતે આપણને આ પ્રકારનું મૂલાદિ સ્તર જોવા મળશે ત્યાર પછી આવશે આધાર પેશતંત્ર એમાં આપણને કુલ પાંચ સ્તરો જોવા મળશે એ પૈકી સૌથી પહેલું સ્તર એ પાંચથી સાત સ્તરોનું બનેલું મૃતકીય કોષોનું બાહ્યક એના કોષો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળ લંબગોળ કે સમ્યાસ એવાથી વચમાં વચમાં આપણને ક્યાંક આંતરકોષથી અવકાશ જોવા મળે છે આ બાહ્યકનું મુખ્ય કામ છે આધારનું અને ખસાર પાણી અને ખોરાકના વહનનું આ પહેલું સ્તર બીજું સ્તર બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એને કહેવાય છે અંતઃસ્તર અંતઃસ્તરનું કાર્ય એ બાહ્યક અને મધ્યરમ મધ્યરમનો મતલબ થાય પરિચક્ર અને એના અંદર આવતો વિસ્તાર એને કહેવાય મધ્યરમ તો મધ્યરમ અને બાહ્યકની વચ્ચે જે દ્રવ્યોની આપલે થાય એ અંતઃસ્તરના નિયમ હેઠળ થાય છે એટલે અંતઃસ્તર એ બાહ્યક અને મધ્યરમની વચ્ચેના પદાર્થની આપલે ઉપરના નિયંત્રણનું કાર્ય કરશે ત્રીજું સ્તર આવશે એ અંતઃસ્તરની અંદરનું સ્તર એને કહેવાય પરિચક્ર અંતઃસ્તર અને પરિચક્ર રચના એકદમ સમાન છે બંનેના કોષો એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબગોળ અને આંતરકોષીય અવકાશ વગરના અને એક જ સ્તરમાં ગોઠવાયેલા છે પણ કાર્યની દ્રષ્ટિએ પરિચક્ર અલગ પડશે કારણ કે પરિચક્ર છે એ પાર્શ્વીય મૂળો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે એટલે કે ઉપમૂળો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે ત્યાર પછી ચોથું સ્તર આવશે આ જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે આપણને મૃતકીય કોષો જોવા મળે છે જેને કહેવાય સંયોગી પેશી એ સંયોગી પેશી એ આધાર પેશી ચોથું સ્તર છે સૌથી અંદરની બાજુએ જે મૃતકીય પેશીનો આશરે ગોળાકાર ભાગ જોવા મળે છે એને આપણે કહીએ છીએ મજ્જા અથવા તો ગળ એ પણ મૃતકીય પછીથી બનશે અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ પણ ગોળ લંબગોળ કોષથી બને છે તો આવી રીતે બાહ્ય એક અંતસ્તર બે પરિચક્ર ત્રણ સંયોગી પછી ચાર અને મજ્જા પાંચ આવા કુલ પાંચ સ્તરોથી વનસ્પતિના સૂર્યમુખીના મૂળમાં આપણને આધાર પેશીના વિસ્તાર અથવા તો સ્તર જોવા મળશે અને ત્યાર પછી એનો મુખ્ય ત્રીજો વિસ્તાર એ છે સંવહન પેશી તંત્ર એમાં પણ જલવાહક અનવાક જોવા મળે છે મિત્રો આપણે હમણાં સમજ્યા પ્રમાણે ધ્યાનથી જોઈએ તો જલવાહકનો સૌથી નાનો ઘટક એ મૂળમાં બહારની બાજુએ છે એટલે કે આદિ દારૂ એ આપણને બહાર તરફ જોવા મળશે ત્યારે મોટો ઘટક એ આપણને અંદર જોવા મળે છે એટલે કે અનુદારું એ આપણને સૌથી અંદર જોવા મળે છે આવી રીતે જલવાહક પેશીમાં આધિદારૂ બહારની તરફ છે માટે જલવાહક પેશીનો આ વિકાસનો ક્રમ એને આપણે બહિરંભી જલવાહક પેશી તરીકે ઓળખીએ છીએ અને આપણે હમણાં કીધું એમ બધા જ મૂળમાં જલવાહક પેશી હંમેશા બહિરંભી જ આપણને જોવા મળશે ત્યાર પછી બે જલવાહકની વચ્ચે જ્યાં અહીંયા અંતે નાના કદના વિસ્તારના કો કોષો જોવા મળે છે એને કહેવાય અન્નવાહક પેશી આમ જલવાહકની એકાંતર અન્નવાહક જોવા મળશે જલવાહક અન્નવાહક જલવાહક અન્નવાહક માટે આને કહેવાય એકાંતરિત ગોઠવણી અથવા જલવાહકના આ પ્રકારને કહેવાય અરિય વાયુપુલ અને એમાં પણ જલવાહકના ચાર સમૂહ છે એકાંતર અન્નવાહકના પણ ચાર સમૂહ છે માટે એને કહેવાય ચતુસ્સૂત્રી વાહુપુલ આમ સૂર્યમુખીના મૂળમાં વાહક પેશીમાં વાહુપુલના પ્રકારના ટૂંકમાં કહીએ તો આ વાહિપુલો અરિય છે અથવા એકાંતરિત છે ચતુષ્સૂત્રી છે અને એમાં જલવાહક પેશીના વિકાસનો ક્રમ બહારંભી છે તો આટલી વસ્તુ આપણને જોવા મળશે સૂર્યમુખીના મૂળમાં એ જ રીતે નીચે મકાઈના મૂળની વાત કરીએ તો મકાઈના મૂળની અંદર મિત્રો આપણને આધાર પેશીમાં બે સ્તરો વધારે જોવા મળશે જેમ કે અધિસ્તરીયમાં તો અધિસ્તર એ સ્તર તરીકે ઓળખાય એ સૂર્યમુખીનું મૂલાદિસ્તર જેવું છે એવું જ ત્યાં મકાઈનું પણ આપણને સ્તર જોવા મળે છે પણ આધાર પેશીમાં આપણને પાંચ સ્તર તો જોવા મળે જ છે એક બાહ્યક બીજું અંતસ્તર ત્રીજું પરિચક્ર ચોથું જલવાહક અનવાહક વચ્ચે જોવા મળે સંયોગી પેશી અને પાંચમું મજા એ ઉપરાંત પાંચ સ્તરોની બહાર આપણને બે સ્તરો જોવા મળે છે જે બે સ્તરો આપણને અહીંયા મક સૂર્યમુખીમાં જોવા મળતા અંતર તો મકાઈના બે સ્તરમાં સૌથી અહીંયા અધિ મુલાદી સ્તર નીચેનું જે સ્તર છે એ થોડા જાડી દિવાલના કોષોનું બનાવું સ્તર છે તો એ પણ મૃતકીય પેશી પરંતુ એ થોડી દિવાલ જાડી ધરાવે છે એને કહેવાય અધ અધિ સ્તર અને એની નીચે જે આ કોષો છે એ લાલ કલરના કોષો હોય જો આપણે એને સફે રંગીન કરીને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને એ લાલ કલરના ત્રણથી પાંચ સ્તરો જોવા મળશે એ દ્રહતકીય પેશીના સ્તર છે એને કહેવાય અધસ્તર આ મુનાદી સ્તર અધ અધિસ્તર અને સ્તર આ બે સ્તરો વધારે જોવા મળવા ઉપરાંત એ સૂર્યમુખીના મૂળમાં આપણને મજ્જા જોવા મળે છે એના કરતાં અહીંયા આપણને આ મજ્જા વિસ્તાર થોડો મોટો જોવા મળશે એટલું જ નહીં પરંતુ જે આ અંતઃસ્તર છે એમાં આપણને ફક્ત અર્ય દિવાલો ઉપર એટલે કે ફક્ત ઊભી દિવાલો ઉપર સુબૈનું સ્તુલન જોવા મળે છે જેની શોધ કરી કાશ્પેરી નામના સાયન્ટિસ્ટ છે માટે એને કહેવાય કાશ્પેરિયન પટ્ટિકા એ ફક્ત અર્ય એટલે કે ઊભી દિવાલમાં જોવા મળશે જ્યારે મકાઈના મૂળની અંદર જે અંતઃસ્તર છે એમાં ઊભી દિવાલો ઉપરાંત અંદરની આડી દિવાલમાં પણ તુલન જોવા મળશે એટલે કે અહીંયા આપણને કાસ્પેન પટ્ટી મકાઈના મૂળમાં સી આકારની જોવા મળે છે એવી એ કાશ્પેયન પટ્ટીકાનું સ્તુલન સૂર્યમુખી જેવી દિદોળી વનસ્પતિના અંત સ્તરમાં આ આકારનું એટલે કે ઊભું જોવા મળે છે એ ઉપરાંત અહીંયા આપણને આકૃતિમાં બતાવ્યું નથી પરંતુ જે બાહ્યક છે એમાં મોટા મોટા વાયુ કોટરો પણ આપણને જોવા મળે છે તો આનું કારણ શું છે આનું મુખ્ય કારણ એ છે મિત્રો કે જે આપણે સપુષ્પ પુષ્પ વનસ્પતિની બાહ્યકર વિદ્યા ભણ્યા એ બાહ્યકર વિદ્યામાં આપણે એવું સમજાવ્યું કે જે દ્વિદોળી વનસ્પતિઓ છે એ દ્વિદોળી વનસ્પતિઓમાં જે મૂળ છે એ સોટીમય પ્રકારનું હોય એને કે એટલે કે જે પ્રકાર છે બરાબર એની નીચે આપણને એનું મૂળ છે એ જોવા મળશે અને પ્રકારને નીચે મૂળ જોવા મળે એટલે એ પ્રકારની વનસ્પતિની આસપાસ જે કંઈ પશુઓ અથવા કોઈ વાહન પસાર થાય તો એ વજન અથવા તો એ જે કંઈ ભાર છે એ મૂળ ઉપર નહીં આવે કારણ કે એનું મૂળ બરાબર પ્રકારની નીચે છે તો એને મજબૂતાઈની મૂળને ખોદને બહુ જરૂર નથી જ્યારે જે વનસ્પતિ એકદળીઓ છે એનું મૂળ તંત્ર છે એ પારસી બાજી હોય એટલે કે પ્રકારની પાર્શ્વ તરફ જમીનને સમાંતર હોય એટલે કે છીછરું હોય અને છીછરું મૂળ જમીનના ઉપલા પડમાં હોવાથી જ્યારે એની ઉપરથી કોઈ પશુ અથવા ભારે વાહન પસાર થાય તો શક્ય છે કે એ મૂળ નુકસાન પામે અને જો મૂળ નુકસાન પામે તો વનસ્પતિનું અસ્તિત્વ છે જોખમાય એટલા માટે કુદરતે જેટલી પણ એકદળી વનસ્પતિ છે એ એકદળી વનસ્પતિઓના મૂળને વિશેષ મજબૂતાઈ માટે આવી રચનાઓ આપેલી છે એમાં આપણે પહેલી રચના જોઈ કે બે સ્તર વધારાના સૂર્યમુખી મૂળની સાપેક્ષા આપણને મકાઈ મૂળમાં જોવા મળે છે એક તો અધો અધિસ્તર જો કોઈક વખત દબાણને કારણે અધિસ્ત સ્તર નાશ પામે તો અધો અધિસ્તર ખુલ્લું થાય અને એ કામ અધિસ્તરનું કરશે એટલું જ નહીં અધ સ્તરમાં આપણને ત્રણથી પાંચ સ્તરો દ્રહોતક પેશીના જોવા મળે છે એ પણ એને વધારાની મજબૂતાઈ પૂરી પાડશે ત્રીજા નંબરે બાહ્યકમાં મોટા મોટા વાયુ કોટરો જોવા મળે છે એ વાયુ કોટરને લઈને પણ બાહ્યકને લઈને એની મજબૂતાઈ છે એ વધી જાય ચોથા નંબરે અંતઃ આપણને આઈ આકારના બદલે વધારવાનું સી આકારનું સ્તુલન જોવા મળશે એને લઈને પણ મકાઈ મૂળની મજબૂતાઈ છે વધી જાય એ ઉપરાંત એની અંદર જે નૃતકીય પેશીમાં પરિચક્ર આવશે એ પરિચક્રમાં પણ આપણને બે પ્રકારની પેશી જોવા મળશે સૂર્ય એક જ પ્રકારની પેશી હતી મૃતકીય જ્યારે અહીંયા મકાઈની અંદર આપણને મૃતકીય અને દ્રહોતકીય બંને પ્રકારની પેશી એ પરિચક્રમાં જોવા મળશે એ પણ એને મજબૂતાઈ પૂરી પાડે આ પાંચ નંબરની રચના અને છઠ્ઠા નંબર વિશેષ રચના એ છે કે એની જે મજાની રચના છે થોડી મોટા કદની હોવાથી એને લઈને પણ મકાઈ મૂળને જે મજબૂતાઈ છે સૂર્યમુખીન સાપેક્ષે છે વધારે મળશે આમ સૂર્યમુખીનું મૂળ એ સોટીમય છે જમીનમાં લંબ દિશામાં ઊંડાઈએ છે એટલે એમાં મજબૂતાઈ આપતી રચના આપણને ઓછી જોવા મળશે જ્યારે મકાઈની અંદર એકદરી વનસ્પતિ જે છીછરું મૂળ છે તેમાં આપણને મજબૂતાઈની જરૂર વધારે હોવાથી આવા વિશેષ ભાગો જોવા મળે છે મિત્રો આપણે જે રચના જોઈએ આકૃતિમાં એને ફરી એક વખત કંપની જન કરીને જોઈ લઈએ અહીંયા આપણી સામે સ્ક્રીનમાં આપણે જે હમણાં આકૃતિમાં રચનાઓ જોઈ એ આકૃતિ રચનાને આપણે શબ્દમાં મૂકી છે જેથી કરીને આપણે કમ્પેરિઝનનો ટૂંકમાં ખ્યાલ આવે સૂર્યમુખી મૂળ અને મકાઈ મૂળના આડછેદમાં આપણને આવા મુખ્ય ત્રણ વિસ્તારો જોવા મળે છે અધિસ્તરીય આધાર અને સંવહન પેયતંત્ર એમાં સૌથી પહેલાં અધિસ્તરની વાત કરીએ તો આપણે એવું જોયું કે સૂર્યમુખી મૂળની અંદર આપણને જેવું મૂળાધિસ્તર જોવા મળે એવું જ મકાઈ મૂળમાં પણ જોવા મળે છે અને બંનેનું કાર્ય પણ સમાન છે એની સામે આધાર પેશીમાં સૂર્યમુખી મૂળમાં આપણને આવા પાંચ સ્તરો જોવા મળે છે બાહ્ય અંતઃસ્તર પરિચક્ર સંયોગી પેશી અને મજ્જા જ્યારે એ જ પાંચ સ્તરો અહીંયા મકાઈ મૂળમાં જોવા મળે છે પણ એ ઉપરાંત બીજા બે સ્તરો બહારની તરફ વધારા જોવા મળે છે એટલે મકાઈ મૂળના આધાર પેશીમાં કુલ સાત સ્તરો થાય જ્યારે સૂર્યમુખી મૂળમાં કુલ આપણને પાંચ સ્તરો જોવા મળશે એનું કારણ મિત્રો આપણે હવે સમજાય પ્રમાણે મકાઈ મૂળને મજબૂતી આપવાના હેતુસર આપણને પાંચ સ્તરની બહાર બીજા બે સ્તર વધારા જોવા મળે છે એ છે અને ત્રીજો સૌથી અંદરનો વિસ્તાર છે સંવહન પેતંત્ર સૂર્યમુખી મૂળની અંદર આપણને વાહુપુલ અર્ય જોવા મળે છે ચતુઃસૂત્રી જોવા મળે છે અને જલવાહક પછીના વિકાસનો ક્રમ બેરંભી છે એવું તે મકાઈ મૂળમાં પણ જોવા મળે છે એમાં પણ સૂર્યમુખીની જેમ વાહુ જલવાહક અને એકાંતર રહેવાથી અર્ય પ્રકાર છે એમ કહેવાય અને એમાં પણ આયુદારું એ બહારની બાજુ હોવાથી તેને કહેવાય બેહરંભી પરંતુ એની અંદર આપણે જોયું કે જલવાહક અનુવાહકની સંખ્યા ઘણી બધી છે વીસથી પચીસ સંખ્યામાં આપણને જલવાહક એકાંતરે જોવા મળે માટે એને આપણે કહીશું બહુસૂત્રી વાહીપુલ ધરાવતું મકાઈનું મૂળ તો આવી રીતે સૂર્યમુખીને મકાઈ છે એના મૂળની આપણે અંતર આ પ્રકારે જોવા મળશે ત્યાર પછી મુખ્ય બીજું અવયવ છે એ છે પ્રકાંડ પ્રકાંડમાં પણ આપણે સૂર્યમુખીને મકાઈની અંતરના જોઈએ તો આપણને એની અંદર પણ આવા મુખ્ય ત્રણ વિસ્તાર જોવા મળશે આધાર તંત્ર એની ઉપર સંવહન અને એની નીચે સૌથી અંદરની બાજુએ વાહક પેતંત્ર તો એમાં પણ અધિસ્તરીય આધાર અને સંવહન આવા ત્રણ ભાગો જોવા મળશે આપણે એને આકૃતિ જે પાઠ્યપુસ્તકમાં આપી છે એને લઈને સમજવા માટે પ્રયત્ન કરીએ અહીંયા આપણી સામે સ્ક્રીનમાં સૂર્યમુખી અને મકાઈ એના પ્રકારની અંતસ્થ રચના આપી છે જે પહેલી બાજુની આકૃતિ છે એ બંને આપણને બાહ્ય દેખાવવામાં આપેલી આકૃતિ છે એટલે કે આખે આખા છેદની આકૃતિ છે જ્યારે આપણે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ વર્ક માટે જઈશું ત્યારે આપણને સૂર્યમુખી અને મકાઈના પ્રકારનો આળછેદ લેવાનું કહેવામાં આવશે તો જ્યારે આપણે એના છેદ લઈ અને આપણા ગ્લાસમાં મૂકશું તો જો સૂર્યમુખી એટલે કે દિદોળી વનસ્પતિ હોય તો એનો દેખાવ કંઈક આ પ્રકારનો હશે દિદોળી વનસ્પતિના પ્રકારની છેદમાં ખાસિયત છે કે એમાં આપણને આવી રીતે વર્તુળાકારક એટલે કે વલયાકારક ગોઠવાયેલા વાહીપુલ જોવા મળશે જ્યારે એની સામે એકદળી વનસ્પતિ એટલે કે મકાઈ જેવી એકદળી વનસ્પતિ એની પ્રકારની આ ખાસિયત છે એના આ છેદમાં આપણને વાહીપુલો ઉપર સૂર્યમુખીમાં જોવા મળે છે એમ વલયાકાર નહીં પરંતુ આપણને આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયા જોવા મળશે અથવા આખા સમગ્ર પ્રકારના આડછેદમાં આપણને વેરવિખેર જોવા મળશે વેરવિખેરને વિજ્ઞાનની ભાષામાં વિકિર્ણ કહેવાય એટલે મકાઈ જેવી એકદળી વનસ્પતિના પ્રકારમાં વાહીપુલ આવી રીતે વિકીર્ણ પ્રકાર જોવા મળશે એમાં પણ છે ધ્યાનથી તમે જોશો તો એવું ખ્યાલ આવશે કે પરીધિ વિસ્તારમાં એટલે કે બહારની બાજુએ વાહીપુલોનું કદ નાનું છે અને જેમ આપણે ઉત્તરોત્તર અંદર આવીએ એમ થોડું કદ ઉત્તરોત્તર વધતું જાય છે સૌથી મધ્યમાં આવેલો વાહુપુલો કદમાં મોટા છે જ્યારે સૌથી પવિત્ર વિસ્તારના વાહુપુલો કદમાં નાના છે એ પૈકી આપણને બે ત્રણ વાહુપુલો મોટા કરી અને બાજુમાં પેશી આયોજન બતાવેલું છે એમ અહીંયા પણ આપણને એક વાહુપુલ એ મોટો કરી અને અહીંયા બતાવેલો છે તો આપણે એની અંદર જે સંવહન પેતંત્ર આધાર અને અધિસ્તરીય એ ત્રણ વિસ્તાર છે સમજવા પ્રયત્ન કરીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ સૂર્યમુખીની સૂર્યમુખીની અંદર અધિસ્તરીય પેશીમાં આપણને અધિસ્તર જોવા મળશે અહીંયા આપણે હવે એને ફક્ત અધિસ્તર કહીશું મૂળમાં આપણે એને કહેતા હતા મૂળાદિસ્તર અહીંયા પણ મુલાદિસ્તરની જેમ અધિસ્તર એ એક જ સ્તરનું અને આડા પીપ જેવા મૃતકીય કોષોનું છે પરંતુ મૂળાદિસ્તર કરતાં પ્રકારના અધિસ્તરમાં બે મુખ્ય તફાવત છે પહેલું તો એ કે પ્રકાંડ હવાઈ અંગ છે એટલા માટે એની ફરતે આપણને ક્યુટિકલનું પાણી માટે અપ્રવેશશીલ એવું સ્તર જોવા મળે છે એટલું જ નહીં જે રોમ જોવા મળે છે એ રોમ પણ બહુ કોશી છે એટલે મૂળ ઉપર મૂળ રોમ એક કોષી હોય પણ પ્રકાંડ ઉપર પ્રકાંડ રોમ છે આપણને બહુ કોશી જોવા મળે છે મૂળ રોમનું કાર્ય એ ક્ષાર પાણી શોષવાનું છે જ્યારે પ્રકાંડ રોમનું કાર્ય એ બાષ્પો સર્જનનો દર ઘટાડવાનો છે ત્યાર પછી બીજો વિસ્તાર આવશે આધાર પેશીતંત્ર અહીંયા આધાર પેશીમાં આપણને સૌથી બહારની બાજુ એટલે કે બાહ્યકમાં સૌથી બહાર પરંતુ અધિસ્તરની નીચે જે સ્તર જોવા મળે એને કહેવાય અધઃ સ્તર અધઃ સ્તર છે એ સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય કારણ કે પ્રકાંડ હવાઈ અવયવ છે એટલા માટે એને નમ્યતાની જરૂર પડે અને નમ્યતા છે એ વનસ્પતિમાં સ્થૂલ કોણક પેશી આપે છે એટલે નીચેનું જે બેથી ત્રણ સ્તરો છે એ સ્થૂલ કોણક પેશીના અધ સ્તરનો વિસ્તાર રચતા જોવા મળે છે ત્યાર પછી અહીંયા આપણને પાંચથી સાત સ્તરો બાહ્યકના જોવા મળશે બાહ્યકના કોષો મૂળ તકીય છે અને એ ગોળ લંબગોળ સમયાસિક કોષના જોવા મળશે એની અંદર અંદર અહીંયા આપણને આકૃતિમાં બતાવેલ નથી પરંતુ ક્યાંક આપણને ગોળ રાળ વાહિની એ નાની નલિકાઓ જોવા મળે જે રાળ નામના પદાર્થનું વહન કરે રાળ અથવા ઇંગ્લિશમાં એને કહેવાય રેઝિન રેઝિન છે એ વનસ્પતિને ટકાઉ પણ અથવા મજબૂતાઈ પૂરી પાડે છે એના પછી બાહ્યકનું સૌથી અંદર સ્તર આવશે એ છે અંતઃસ્તર અંતસ્તરને અહીંયા આપણે મંડકણ સ્તર અથવા સ્ટાર્ચ સ્તર પણ કહીએ છીએ કારણ કે સ્ટાર્ચને ગુજરાતીમાં મંડકણ કહેવામાં આવે છે એટલા માટે કે બાહ્યકનું સૌથી અંદરનું જે અંતર છે એમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે એટલા માટે એને મંડકણ સ્તર અથવા તો સ્ટાર્ચ સ્તર પણ કહેવાય છે ત્યાર પછી આધાર પેથીમાં પરિચક્ર નામનું સ્તર આવશે અહીંયા પરિચક્ર એ બે પ્રકારના કોષથી બનશે એકાંતર દ્રોહતકીય અને મૃતકીય બરાબર વાહી પુલની ઉપર જે પરિચક્ર આવશે જે બહુસ્તરીય છે અને દ્રોહતકીય પેસેદીનું બનેલું છે તો એને કહેવાય બંડલ ટોપી અને બંડલ ટોપી જે દ્રોહતકીય પેસેથી બનતું પરિચક્ર છે એ આ વાહુ પુલને યાંત્રિક મજબૂતા પૂરી પાડશે અને અહીંયા બે વાહુ પુલની વચ્ચેનો જે પરિચક્રનો ભાગ છે એ બનશે મૃહતકીય પેસેથી આમ સૂર્યમુખીમાં એટલે કે દિદળી વનસ્પતિમાં પરિચક્ર એકાંતરે જલવાક અને અનુવાકની ઉપર દ્રહોતક પેશીનું અને પછીથી મૃતકનું બનશે આમ પરિચક્ર એકાંતરે દ્રહોતક અને મૃતકીય પેશીથી બનશે કાર્ય તો એ જ કે જે પાર્શ્વી શાખાઓ ઉત્પન્ન કરશે અને દ્રહોતકીય પરિચક્ર જલવાક અનુવાકને મજબૂતાય પૂરી પાડશે ત્યાર પછી બે વાહીપુલની વચ્ચે આવતી જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યામાં આપણને અહીંયા જોવા મળે છે મૃતકીય પેશી ગોઠવાય છે એને કહેવાય સંયોગી પેશી અથવા તો એ સંયોગી પેશીઓના જે ઊભા મૃતકીય પટ્ટાઓ છે જે મજ્જાથી લઈ અને જે બાહ્ય સુધી લંબાયેલા પટ્ટા હોય છે મૃતકીય પેશીના એને કહેવાય મજા કિરણ અથવા મજ્યાંશુ એ જળવાહક અનુવાહક બે વાહિપોલની વચ્ચે સંયોજનનું કામ કરે છે પૂરણ પેશીનું કામ કરે છે એટલે એને સંયોગી પેશી પણ કહેવાય અથવા લાંબા પટ્ટા જેવા જોવા મળતા હોવાથી એને આપણે મજ્જા કિરણ અથવા મજ્જાંશું પણ કહીએ છીએ અને સૌથી અંદરની બાજુએ આધાર પેશીમાં છેલ્લું સ્તર આવશે મજ્જા અથવા તો ઘરનું એ પણ અહીંયા આકૃતિ બતાવ્યા પ્રમાણે મૃતકીય પેશીનું છે અને એ પણ ગોળ લંગોળ સંવ્યાસી કોષથી બનશે ત્રીજો મુખ્ય વિસ્તાર છે અધિસ્તરીય અને આધાર પેશી પછી સંવહન પહેતંત્ર અથવા વાહક પહેતંત્ર વાહક પહેતંત્રની અંદર મુખ્યત્વે જલવાહક અનુવાહકનો સમાવેશ થશે અહીંયા જે વાહીપુલ જોવા મળે છે એના પ્રકારની વાત કરીએ તો અહીંયા વાહીપુલ સહસ્ત છે એક પાશ્વસ્થ છે અને વર્ધમાન છે અને જલવાહક પછીનો વિકાસનો ક્રમ અંતરારંભી છે આપણે સૌથી પહેલાં અંતર વિકાસ પ્રયત્ન કરીએ તો જલવાહક પછીમાં સૌથી અંદરની તરફ આદિદારૂ એટલે કે સૌથી નાનો ઘટક જોવા મળે છે અને ઉત્તર તો જેમ બહાર તરફ જઈએ એમ આપણને મોટા ઘટક જોવા મળે છે આથી જલવાહક પેશીનો વિકાસનો ક્રમ એ અંદરથી આરંભાય છે માટે એને કહેવાય અંતરારંભી જલવાહક પેશી બીજું આપણે કીધું જલવાહક અનુવાહક પછી એક જ ત્રીજા પડવાથી એને સહસ્ત વાયુપુલ કહેવાય અહીંયા દેખાઈ રહ્યું છે આપણને કે જલવાહકની બરાબર ઉપરની બાજુએ એક જ લાઈનમાં એક જ ત્રીજા ઉપર અન્નવાહક પછી છે માટે એને કહેવાય સહસ્ત બીજું જલવાહકની એક જ બાજુ અનુવાહક છે આ બાજુ અન્નવાક નથી અહીંયા હવે મજા વિસ્તાર આવે છે માટે જલવાહકની એક જ બાજુ અન્નવાક હોવાથી એને કહેવાય એક પાસ વાયુપુલ અને બંનેની વચ્ચમાં અહીંયા ત્રણથી પાંચ સ્તરો આપણને ઈંટ જેવા કોષામાં જોવા મળે છે એને કહેવાય છે પાર્શ્વીય વર્ધમાન પેશી એધા અથવા એને કહેવાય પુલિય એધા કારણ કે બંને અન્નવાહક વાહુ પુલ અને જલવાહક વાહુપુલ બંને વાહુપુલની વચ્ચે જોવા મળતી એધા હોવાથી એને પાર્શ્વીય એધા પણ કહેવાય અને પુલિયધા પણ કહેવાય તો એધા હોવાથી એને કહેવાય વર્ધમાન વાહુપુલ આમ દિદોળી વ સૂર્યમુખીમાં આ વાહુપુલને કહેવાય સહસ્તો એક પાસ તો વર્ધમાન જલવાહક પછીના વિકાસનો ક્રમ છે અંતરંભી તો આ થઈ સૂર્યમુખીના પ્રકારની અંતરસરચના એની નીચે આપણને આપી છે મકાઈના પ્રકારની અંતરસં રચના અહીંયા વાહી પુલો વિખેર જોવા મળે છે દિદળી વનસ્પતિની જેમ વલયાકાર જોવા મળતા નથી એટલે દેખીતી રીતે અહીંયા આપણને આધાર પેશીની અંદર જે બાહ્યક અંતરતર પચક જેવા વિસ્તાર દ્વિદળીમાં જોવા મળે એવા એક દળીમાં જોવા મળશે નહીં અહીંયા સમગ્ર પ્રકારના આડછેદમાં જે ક્યાં પેશી છે મૂળતકીય પેશી એને આપણે કહીએ છીએ આધારોતક પેશી એટલે અહીંયા સમગ્ર આધાર પેશીમાં આપણને એક જ પ્રકારની પેશી જોવા મળશે જેને કહેવાય આધારોતક પેશી અને એ આધારોતક પેશીની અંદર આ બધા વાહીપુલ નાના મોટા અસ્તવ્યસ્ત વિકિરણ જોવા મળે છે એ પૈકી અહીંયા આપણે એક વાહિપોલને ધ્યાનમાં લઈએ તો એ વાહિપોલની અંદર આપણને બે આંખ જેવા ભાગ જોવા મળે છે દરેક વાહી પુલમાં તો એ બે આંખ જેવા ભાગને કહેવાય અનુદારું અને અંદરની બાજુએ એટલે કે નીચેની બાજુ હોય એક નાનું છિદ્ર આપણને જોવા મળશે જેને કહેવાય અનુદારું આમ સોરી આયદારુ આમ આયદારુ અંદર તરફ અને અણુદારું બહાર તરફ જોવા મળે એટલે અહીંયા પણ પ્રકાંડ હોવાથી જલવાહક પછીના વિકાસના ક્રમ આપણને અંતરંભી જોવા મળે છે એટલું જ નહીં અગાઉના આપણે પાઠમાં જોયું છે કે એકદળી વનસ્પતિમાં આપણને અન્નવાહક મૃતક જોવા મળશે નહીં પરંતુ અનુવાહક છે એ જલવાહકની ઉપર તરફ જોવા મળે છે તો એને કહેવાય વાહુપુલ સહસ્ત પ્રકારનો કારણ કે જલવાહકની ઉપર અનુવાહક જોવા મળે છે અને અહીંયા અનુવાહક જલવાહકની વચ્ચે આપણને ક્યાંય ઈધા જોવા મળતી નથી માટે આને કહેવાય અવર્ધમાન વાહીપુલ અહીંયા ટૂંકમાં એકદળી વસ્પતિ મકાઈમાં જે વાહુપુલો છે એ સહસ્ત છે જલવાહક અનુવાહ ત્રીજા ઉપર એક પાસ છે જલવાહકને એકત્ર પરનો વાહક છે અને ઈધા નહીં હોવાથી એને આપણે અવર્ધમાન તરીકે ઓળખીએ છીએ અને આધિ દારૂ અન્ય તરફ હોવાથી જલવાહક પછીનો વિકાસનો ક્રમ એને આપણે કહીએ છીએ અંતારંભી એ ઉપર મિત્રો બીજી એક ધ્યાનમાં આવી બાબત છે કે અધિસ્તરીય પેશીમાં જે અધિસ્તર છે એમાં આપણને રોમ જોવા મળતા નથી મકાઈ જુવાર બાજરી વગેરેનું પ્રકાંડ એકદમ લીસું હોય છે એટલે કે એની પર આપણને રોમ જોવા મળશે નહીં એની જગ્યાએ જે ક્યુટિકલનું આવરણ છે એ દિવદળી એ સૂર્યમુખી જેવી વનસ્પતિની સાપેક્ષ છે આપણને એક દોડીમાં ઘણું બધું ઘટ્ટ એટલે કે જાડું જોવા મળે છે આમ પ્રકાંડ રોમનું કાર્ય એ અહીંયા જાડું એવું ક્યુટિકલનું આવરણ છે એ કરશે એ પણ અહીંયા આપણને અધ સ્તરમાં એ સ્થૂલ કોણક પછી જોવા મળે છે એની જગ્યાએ અહીંયા આપણને અધ સ્તરમાં એક દળી વનસ્પતિ હોવાથી એના પ્રકાંડને મજબૂતાઈની વધારે જરૂર હોય છે કારણ કે એકદળી વનસ્પતિ ઘઉં જુવાર બાજરી મકાઈ વગેરેમાં શાખા જોવા મળતી નથી એનું પ્રકરણ એક જ અસાખી હોય છે તો મજબૂતાઈની વધારે જરૂર પડે અને બીજું કે એમાં દ્વિતીય વૃદ્ધિ પણ થતી જોવા મળતી નથી એટલા માટે અહીંયા આપણને અધ સ્તરમાં દ્રોહોતકીય પછીના બેથી ત્રણ સ્તરો જોવા મળે છે જે આ વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ છે પૂરી પાડે છે બીજું જે નાના કદના વાહુ હોય એની ફરતે આવરણ જોવા મળે અને મોટા કદના વાહુ હોય એની ફરતે પણ આવરણ જોવા મળે પણ જે નાના કદના વાહુ હોય એની ફરતે મૃતકીય કોષનું આવરણ હોય અને જે મોટા કદના વાહુ પુલ હોય એને મજબૂત એની બધા જરૂર પડે એટલે એની ફરતે દ્રોહતકીય પેશીનું એક આવરણ જોવા મળે એ બંને આવરણને કહેવાય પુલકંચુક આમ નાના વાહુ પુલની ફરતે મૃહતકીય પુલ અને અને વાહી પુલની ફરતે દ્રોહતકીય પુલ આપણને જોવા મળે છે તો આ થઈ મકાઈ જેવી એકદમ વનસ્પતિના પ્રકારની અંતર ફરી એકવાર મિત્રો તમે ધ્યાનથી બેને કમ્પેર કરો આપણને બંને પ્રકારની અંદર શું તફાવત મુખ્યત્વે જોવા મળે છે તફાવત નંબર એક કે અહીંયા પ્રકરણ રોમ છે મકાઈની સાપેક્ષ ફૂર્યમુખીમાં પણ મકાઈમાં જોવા મળતો નથી નંબર બે અહીંયા આપણને હરિતણત સોરી સ્તૂલ કોણક એવી આપણને અધસ્તરમાં પેશી જોવા મળે છે અહીંયા આપણને દ્રહતક એવી પેશી અધ સ્તરમાં જોવા મળે છે ત્રીજા નંબરમાં વાહુપુલો વલયાકારે ગોઠવાયેલા છે અહીંયા વાહી પુલો અસ્તવ્યસ્ત જોવા મળે છે નંબર ચાર અહીંયા આપણને આધાર પેશીમાં બાહ્યક અંતરસ્તર વગેરે સ્તરોમાં ભિન્ન પામેલું જોવા મળે છે અહીંયા આધાર પેશીમાં એવું ભિન્ન જોવા મળતું નથી એક જ પ્રકારની પેશી માત્ર આધારો તક જોવા મળે છે ચોથું કે અહીંયા જે જલવાહક અન્નવાક પછી છે એની વચ્ચેમાં એધા છે એટલે કે વાહુપુલો વર્ધમાન છે અહીંયા વાહુ પુલો અવર્ધમાન છે પાંચમું અહીંયા અન્નવાહકની આસપાસ મૂળ પેશી એટલે કે અન્નવાક મૂળ છે અહીંયા પણ અન્નવાહકૂર્તક છે એ જોવા મળશે નહીં છઠ્ઠું અહીંયા જલવાહક પછી જે આદિ અઉદાના ઘટકો છે એ આઈ આ એટલે કે સીધી હળમાં ગોઠવાયા જવા મળે છે એક જ લાઈનમાં જવા મળે છે અહીંયા આપણે અણુદારું બે દીઠ એક આયુદારું નીચે જવા મળે છે એટલે કે વી આકારમાં જલવાહકના ઘટકો ગોઠવાયા જવા મળે છે બીજું જલવાહકના ઘટકોની સંખ્યા નિશ્ચિત છે બે અણુદારું એક આયદારુ ત્યારે મકાઈની સાપેક્ષ સૂર્યમુખીમાં આપણને જલવાહક અનુવાયના ઘટકોની સંખ્યા નિશ્ચિત જોવા મળતી નથી બીજું અહીંયા બાહ્યકમાં રાળ વાહિની જોવા મળે છે એવી કોઈ રાવડો વાહિની આપણને અહીંયા જોવા મળતી નથી આમ એમની વચ્ચે સમાનતા ઘણી જોવા મળે છે સામે ભિન્નતાઓ પણ ઘણી જોવા મળશે તો આ રચના થઈ સૂર્યમુખીના મકાઈના પ્રકારની ત્યાર પછી આપણને આપી છે સૂર્યમુખી અને મકાઈના પર્ણની આપણે હમણાં કીધું એમ પર્ણની અંદર આપણને બે અધિસ્તર જોવા મળશે ઉપરી સ્તર અને અધ સ્તર આ છે સૂર્યમુખીનું પર્ણ આ છે મકાઈનું પર્ણ ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એના ઉપરી સ્તર કરતાં અધ અધિસ્તરમાં રંધ્ર વધારે છે અહીંયા ઉપરી સ્તર રંગે પણ ઘટ્ટ હોય એનું કારણ એ છે મિત્રો કે જે બે અધિસ્તરની વચ્ચે આપણને પૌર્ણ મધ્ય પેશી એટલે કે હરિતક પેશી જોવા મળે છે એ બે આકારના કોષથી બનતી જોવા મળે છે એક નંબર ઉપરની તરફ એ લાંબા કોષો જોવા મળે છે એને કહેવાય લંબોતક પેશી એના આપણને બે સ્તર જોવા મળે છે અને એ બે સ્તરને લઈ એ લંબોતક પેશી ધ્યાનથી તમે જોશો તો વચ્ચમાં આપણને કોઈ આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી એને લઈ અને ઉપરી સ્તર આપણને એકદમ ઘટ્ટ લીલી લાગે છે અને એની સામે અધ અધિસ્તરની ઉપરની તરફ જે કોષો છે ગોળ લંબગોળ સમવ્યાસી છે અને એની ગોઠવણી શિથિલ છે એટલે કે છૂટાછવાયા કોષો છે અને એમાં વાયુ કોટર ઘણા બધા છે આંતરકોષ ઘણા બધા મોટા છે એટલે એની ગોઠવણી શિથિલ હોવાથી આ પેશીને કહેવાય શિથિયોદક પેશી આમ સૂર્યમુખીમાં બે પ્રકારની આપણને પર્ણ મધ્ય પેશી જેવા મળશે ઉપરની તરફ ઘટ્ટ ગોઠવાયેલી સઘન ગોઠવાયેલી લંબો પેશી અને નીચે શિથિલ છુટ્ટી ગોઠવાયેલી શીતળો તક પેશી એને લઈ અને નીચેનો રંગ આપણને આછો લાગે છે પર્ણનો દિદોળી વનસ્પતિઓના પર્ણનો અને ઉપર આપણને ઘટ્ટ લાગે છે આમ ઉપરી સ્તરમાં રંગ ઘટો છે વાયુરંદરો ઓછા છે અધો અધિસ્તરમાં રંગ આછો છે અને વાયુરંદર ઘણા બધા છે આમ બંને અધિસ્તરમાં રચના અલગ પ્રકારને એવાથી સૂર્યમુખી જેવા દ્વિદળી પર્ણને આપણે કહીએ છીએ સમદ્વિ પૃષ્ઠવક્ષીય પર્ણ કારણ કે એની પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ અલગ રચનાઓ અને રંગ છે માટે એને કહેવાય પૃષ્ઠવક્ષીય પર્ણ એ ઉપરાંત આપણને ખબર છે કે દિદળી વનસ્પતિમાં જે શિરા વિન્યાસ છે એ ઝાલાકાર શિરા વિન્યાસ છે આથી જ્યારે આપણે એવા પર્ણનો છેદ લઈએ ત્યારે જે જાળીદાર ગોઠવાયેલી શિરાઓ છે એ અસ્તવ્યસ્ત કપાશે કોઈક શિરા આડી કોઈક ત્રાંસી કોઈ ઊભી કપાશે આથી એમાં વાહીપુલો અસ્તવ્યસ્ત જોવા મળશે અહીંયા પણ એક આડો કપાયેલો વાહીપુલ જોવા મળે છે અને વાહુપુલની ફરતે મૃતકીય પુલ ખંચૂક છે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીંયા જલવાહક નીચે જોવા મળે છે અને અન્નવાહક છે એ ઉપર જોવા મળે છે જનરલી વાહુપુલમાં જલવાહક નીચે અને અન્નવાહક ઉપર હોય અહીંયા ઉલટું છે જલવાહક છે ઉપર છે અને અન્નવાહક છે આપણને નીચે જોવા મળશે ધ્યાનથી બરાબર મિત્રો સાંભળજો અન્નવાહક છે નીચે જોવા મળશે જલવાહક છે એ ઉપર જોવા મળશે દરેક વનસ્પતિમાં પણ આવું જોવા મળશે એના પ્રકારમાં જો વાહીપુલમાં જલવાહક નીચે હોય તો પર્ણમાં ઉપર હોય અને જલવાહક જો ઉપર હોય તો પર્ણમાં એ નીચે હશે તો આ રચના છે સૂર્યમુખી જેવા પૃષ્ઠવક્ષીય પર્ણની એની સાપેક્ષે મકાઈ જેવી વનસ્પતિમાં આપણને રચના થોડી જુદી પ્રકારની જોવા મળશે એની અંદર બંને અધિસ્તરની વચ્ચે જોવા મળતી પર્ણ પેશી એટલે કે હળિત કહે એક જ પ્રકારના કોચની જોવા મળે છે એટલે કે આવી પ્રકારની રચનાને કારણે પર્ણમાં ઉપર પણ લીલો રંગ જેવો હશે એવો તે નીચે જોવા મળશે બંને તરફ રંગો પણ સરખા છે એટલું જ નહીં બંને તરફ પર્ણ રંધ્રોની સંખ્યા પણ સરખી જોવા મળે એમ એકદળી વનસ્પતિમાં એ ઉપરે સ્તર અને અદળ સ્તર એટલે કે પૃષ્ઠ તરફ અને વક્ષ તરફ રચના સરખી છે માટે આવી પ્રકારના પર્ણને કહેવાય પાર્શ્વ પ્રકારનું પર્ણ સમદ્વિ પાર્શ્વ મતલબ બંને તરફ સરખી રચના ધરાવતું પર્ણ બીજું આપણે અગાઉ જોયેલું કે એકદળી વનસ્પતિ જેમ કે આપણે જોઈ રહ્યા છીએ મકાઈ એમાં શિરાવિન્યાસ ઝાલાકાર પ્રકારના હોય આથી જ્યારે આપણે એનો આડછેદ કાપીએ ત્યારે બધા જ વાયુપુલ એક જ લાઇનમાં જોવા મળશે અને બધા જ વાયુપુલો ફક્ત આડા કપાયા જોવા મળશે અહીં સામે સૂર્યમુખીમાં ઘણા વાહુપોલો આડા કેટલાક ઊભા કેટલાક તાંસા પણ કપાય અહીંયા બધા વાયુપુલો આડા કપાયા જોવા મળશે અને બધા વાયુપુલો એક લાઇનમાં જોવા મળશે અને ધ્યાનથી જો પ્રકારની અંદર આ બંને અવંધારો ઉપર હતા એ નીચે છે એટલે કે જલવાહક પછી ઉપર છે અન્નવાહક પૈસા અહીંયા આપણને નીચે જોવા મળે છે અહીંયા પણ પ્રકારની જેમ જો વાહીપુલો મોટા હોય તો એની ફરતે આપણને મજબૂતાઈના હેતુસર દ્રોહતકીય પુલકંચુક જોવા મળશે અને જો નાના વાહી પુલો હોય તો એની ફરતે આપણને મૃહતકીય પુલકંચુક જોવા મળશે આ ઉપરાંત મિત્રો અહીંયા પ્રકાંડમાં સોરી પર્ણમાં આકૃતિમાં દર્શાવ્યો નથી પરંતુ આપણને બંને તરફ રોમ જોવા મળે છે જેને કહેવાય બહુકોષીય પર્ણરોમ એવા પર્ણરમ એ આપણને મકાઈના પર્ણમાં જોવા મળશે નહીં અને બીજી બાબત એ કે મકાઈના પરણાના ઉપરી વિસ્તારમાં કેટલાક મોટા કદના કોષો પાંચથી સાતની સંખ્યામાં જોવા મળે છે જેની ઉપર ક્યુટિકલનું આવરણ હોતું નથી એવા કોષોને કહેવાય યાંત્રિક કોષો અથવા તો ભેજગ્રાહી કોષો એનું કારણ એ છે કે જ્યારે વાતાવરણમાં ભેજ ઘટે ત્યારે એવા મોટા કદના કોષો આખરે બતાવી રહ્યો છું એ ફક્ત દર્શાવવા માટે એની ઉપર ક્યુટિકલ ના હોય ક્યુટિકલ ના હોય એવા કેટલા કોષ સમો ત્રણથી પાંચની સંખ્યામાં આપણને આસ્થામાં જોવા મળે એ જ્યારે વાતાવરણમાં ભેજ ઘટે ત્યારે પોતાનો ભેજ ગુમાવે એને કારણે આસુનતા ઘટે અને કોષો કડક રહેવાના બદલે શિથિલ રહેશે ઢીલા પડશે એને લઈ અને પર્ણ એ અંદરની બાજુ વળી જાય અને રોલ કે ગોળો વળી અને પોતાની ખુલ્લી સપાટીનું ક્ષેત્ર પણ ઘટાડે એને લઈને સર્જન ઘટી જાય કારણ કે આપણને ખબર છે કે જ્યારે વાતાવરણમાં ભેજ ઘટે ત્યારે પાણીનો વ્યય એટલે કે બાષ્પો સર્જન દર ઘણો બધો વધી જાય છે તો એ પાણીનો વ્યય ઘટાડવા માટે અને મકાઈ જેવી દર વનસ્પતિની જીવિતતા જોખમમાં ન મુકાય એના માટે આવા ભેજગ્રાહી કોષો અથવા તો યાંત્રિક કોષો એ પાણી ગુમાવી અને વસ્પતિના પર્ણ રોલ કે ગોળ વાળશે જેને લઈને પાણીનો વે ઘટી જશે જ્યારે વાતાવરણમાં પાણી પૂરતું હોય એટલે કે ભેજનું પ્રમાણ પૂરતું હોય ત્યારે વળી એ કોષો ભેજ શોષે અને ભેજ શોષે એટલે શિથિલ કોષો વળી આસુન બને એટલે કે કડક બને અને વળી પાછું પર્ણ છે અનરોલ થાય એટલે કે વળી પાછું ગોળ વળ ગયેલું પર્ણ કોકડું વળી ગયેલું પર્ણ એ ખુલ્લું થાય આમ આવા કોષોને લઈ અને પર્ણમાં હલનચલન થતું હોવાથી એને આપણે યાંત્રિક કોષ પણ કહીએ છીએ અથવા તો જરૂર પડે એ ભેજ ગુમાવે છે કે ભેજ મેળવે છે માટે એને ભેજગ્રાહી કોષો પણ કહેવાય તો આવા ભેજગ્રાહી કોષો એ આપણને એકદળી વનસ્પતિના પર્ણના ઉપરી સ્તરમાં જોવા મળશે પણ દ્વિદળી વનસ્પતિના આપણને પર્ણમાં એવા કોષો જોવા મળશે નહીં તો આ રચનાથી આપણને જોવા મળીએ સૂર્યમુખી અને મકાઈ જેવી દિદોળી વનસ્પતિના પર્ણોની તો આવી રીતે મિત્રો આપણે સૂર્યમુખીના મૂળ પ્રકારને પર્ણ એની અંતર આપણે ઉપર છેલ્લી જોઈ હવે બીજી અગત્યની બાબત અને આપણા આ ભાગનો છેલ્લો મુદ્દો છે એ છે દ્વિતીય વૃદ્ધિ અથવા તો સેકન્ડરી ગ્રોથ દેખીતી રીતે જે વનસ્પતિ એકદળી એક વર્ષ થયું છે એનું તો જીવનચક્ર એક વર્ષમાં પૂરું થાય છે એટલા માટે એની અંદર દ્વિતીય વૃદ્ધિની જરૂર નથી પણ જે વનસ્પતિ દિદોળી છે અને બહુ વર્ષાયું છે એને દ્વિતીય વ્યવધિની જરૂર પડશે કારણ કે જલવાહક અને અન્નવાહકનું જે આયુષ્ય છે એક જ વર્ષનું હોય છે આથી જ્યારે એક વર્ષ પૂરું થાય અને પછી બીજા વર્ષમાં પ્રવેશે ત્યારે જલવાહક અન્નુવાહ સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરી અને ઘસાવાના કારણે નાશ પામે છે તો વર્ષને અંતે જલવાહકને અનુવાક એ ઘસવાના કારણે નાશ પામે એ પહેલાં બીજી જલવાહકને અનવાક ઉત્પન્ન થઈ જવી જોઈએ તો જે પહેલી છે એને કહેવાય પ્રાથમિક જલવાહક અનવાક અને એ નાશ પામી અને જે બીજી ઉત્પન્ન થાય એને કહેવાય દ્વિતીય જલવાહક અનવાક એ માટે એની અંદર જલવાહક અનવાક ઉત્પન્ન કરી શકે એવી એક વાહક પેશી હોવી જોઈએ અને એનું નામ છે જલવાહક અનવાક વચ્ચે રહેલી વર્ધમાન પેશી પાર્શ્વીય વર્ધમાન પેશી એધા અથવા તો એને વાહી એધા પણ આપણે કહીએ છીએ એ માત્ર આપણને આવી દીદોળી વનસ્પતિ એમાં જોવા મળશે તો એ એધા નામની વાહી એધા નામની પેશી કેવી રીતે નવી જલવા કેતા કહેતા દ્વિતીય જલવા ઉત્પન્ન કરે છે એની આપણે વાત સમજવા પ્રયત્ન કરીએ કારણ કે જેમ જેમ વર્ષ જાય એ વનસ્પતિ ઊંચાઈ વધે એમ મજબૂતાનો હેતુસર એ જાડાઈમાં કે ઘેરામાં પણ વધારો થવો જોઈએ તો એ માટે કુદરતે આવી વનસ્પતિને આવી વાહી વાહિય આપેલી હોય છે તો એ વાહી વાહિયદા દર વર્ષે નવી નવી એટલે દ્વિતીય જલવાહક અન્નવાક જે ઉત્પન્ન કરે છે તે કેવી રીતના કરે છે એ આપણે ફિગર દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ અહીંયા આપણી સામે સ્ક્રીનમાં કેટલીક આકૃતિઓ છે એમાં સૌથી આપણે પહેલી આકૃતિ જોઈએ તો એની અંદર આપણને સહસ્ત એક પાસવસ્ત અને વર્ધમાન વાહિપુલ આપેલા છે તો અહીંયા જે જલવાહક અને અન્નવાકની વચ્ચે જે એધા જોવા મળે છે ટપકા ટપકાના રૂપમાં એ એધાને કહેવાય વાહી એધા અથવા તો એધા કારણ કે એ અન્નવાહ જલવાકની વચ્ચે છે એટલે એને પુરલીયધા અથવા અંતઃપુર્લિયધા અથવા વાહિયેધા કહેવાય જ્યારે દ્વિતીય વૃદ્ધિની જરૂરિયાત ઊભી થાય ત્યારે બે વાહિપુલની વચમાં આવતા મૃતકીય કોષો બરાબર એધાની સામે જે વાહિ છે એ સામેના મૃતકીય કોષો એ પણ વર્ધમાન પેશીમાં ફેરવાશે એને કહેવાય બે વાહીપુલની બહારની બાજુએ છે અથવા બે વાહિપુલની વચ્ચે છે એને કહેવાય આંતરપુરિયધા તો આવી રીતે આ અંતઃપુલ્લીધા અથવા પુલ્યધાની સામે બહારની બાજુએ નવી યધા ઉત્પન્ન થાય છે એને કહેવાય આંતરપુલ્લીય અને ત્યાર પછી આ આંતરપુલ્લીય અને આ પુલ્યધા એ બંને જોઈન થઈ જશે જોડાઈ જશે અને એક વલય ગોળાકારે બનાવશે એને કહેવાય એધા વલય આમ એક વખત વલય બને ત્યાર પછી આ વલયના કોષો જે વર્ધમાન પેશી હોવાથી વિભાજન પામી અને નવા નવા કોષો ઉત્પન્ન કરશે ધ્યાનમાં એ ખાસ રાખવાનું કે જે પુલી એધા છે જલવાહક અનવાકની અંદરની એધા છે એ અંદરની તરફ નવી જલવાક ઉત્પન્ન કરશે અને બહારની બાજુએ નવી અનુવાક ઉત્પન્ન કરશે એમ દરેક વાહુપુલની વચ્ચે આવેલી આ વર્ધમાન પેઢી અંદર જલવાહક અને બહારની બાજુએ અનવાક ઉત્પન્ન કરશે એની સામે યદા વડેનો બહારનો ભાગ એ બહારની બાજુએ એ મૃતકીય કોષો ઉત્પન્ન કરશે અંદરની બાજુએ પણ એ પ્રકારના મૃતકીય કોષો ઉત્પન્ન કરશે આમ સમગ્રપણે એ દ્વિતીય પ્રકારની પેશીઓ ઉત્પન્ન થાય એટલે પ્રકાર કે આ છેદમાં આપણને જાળવમાં વધારે થતો જોવા મળશે એ અહીંયા આપણે બતાવેલો છે એક વખત જલવાહક અને અન્વાક નવી ઉત્પન્ન થાય એટલે જ્યારે આ એધા અહીંયા જલવાહક ઉત્પન્ન કરશે તો અહીંયા અગાઉથી જલવાહક તો છે જ કે જે હવે ઘસારવાના કારણે નાશપ્રાય બની છે તો અહીંથી નવી જળવાક ઉત્પન્ન થાય એ આ પહેલી પ્રાથમિક જલવાહ ધક્કો મારશે એના પર દબાણ સર્જે એના કારણે દબાણથી જલવાહક પછી મૃત થઈ જાય અને આ નવી જલવાક ત્યાં ગોઠવાઈ જાય તો આજે મૃત પામેલી જલવાહક પેશી એને કહેવાય પ્રાથમિક જલવાક પેશી અને આ જે ઉત્પન્ન થઈએ નવી જલવાક પેશી એવી રીતે અન્નવાક પછીમાં પણ જોવા મળશે અહીંયા જે પ્રાથમિક અન્નવાક પછી છે એની ઉપર જ્યારે નવી દ્વિતીય અન્નવાદ પછી ઉત્પન્ન થાય એ દબાણ સર્જે એ દબાણને લઈ અને આ પહેલી એટલે કે પ્રાથમિક અન્નવાક પછી કચડાઈને દબાણ નાશ પામશે અહીં આપણે બતાવેલી છે તો આ ઉત્પન્ન થઈએ દ્વિતીય એટલે કે નવી અન્નુવાક પછી અને આ જૂની પ્રાથમિક અન્નવાક પછી આમ પ્રાથમિક જલવા પ્રાથમિક અન્નવાક પછી દરેકમાં ઉત્પન્ન થશે જે નાશ પામેલી કે મૃત્યુ પામેલી પછી છે અને નવી અન્નવાક અને જલવાક છે ઉત્પન્ન થઈ જશે બરાબર અને એ ઉપરાંત એની જોડે જોડે જે બહારની આંતરપુરલીધા છે એ પણ બહારની બાજુએ એક મજ્જાથી લઈ અને બાહ્યક સુધી નવા નવા મૃતકીય કોષો ઉત્પન્ન કરશે જેને આપણે કહીએ છીએ મજ્જ્યાંશું તો એને કહેવાય દ્વિતીય મજ્જ્યાંશું અથવા દ્વિતીય મજ્જા કિરણ આમ સમગ્રપણે વનસ્પતિની જાળમાં પણ વધારો થશે તો આવી દર વર્ષે નવી નવી જલવાકરણ ઉત્પન્ન થાય અને એ નવી ઉત્પન્ન થતી જલવા એ આ જૂની જલવા ધક્કો મારી અને દબાણ સર્જી એનું મૃત્યુ થાય એટલે નાશ પામે એટલે આગળ ધકેલા છે જેને કારણે ભવિષ્યમાં એમાંથી લાકડું બનશે આ જળવાહક કાર્યરત રહે અને દબાણને કારણે ઉત્તરોત્તર વર્ષ જે જળવાહકનો અનુવાર દબાણથી નાશ પામે એ લાકડું સર્જવામાં કામમાં લાગશે હવે જે લાકડું સર્જાય કાષ્ટ સર્જાય એ કેવી રીતે સર્જાય આપણે જોઈએ એની પહેલાં જેની પાસે એધા છે એવી આ પ્રકારની અંદર તો ધીરે ધીરે આ પ્રકાર થાય પણ આપણને ખબર છે કે મૂળની અંદર વર્ધમાન પેશી હોતી નથી તો એની અંદર દ્વિતીયવૃદ્ધિ કઈ પ્રકારે થાય તો અહીંયા આપણને ખબર છે કે મૂળમાં હંમેશા પર અર્ય હોય એટલે કે જલવાહકના અને અન્નવાહક જલવાહકના એકાંતરે હોય તો એની અંદર સૌથી પહેલાં અન્નવાહકને નીચે જે મૃતકીય કોષો હોય એ મૃહતકીય કોષો વર્ધમાન પેશીમાં ફેરવાય અને બરાબર એવી રીતે જલવાહકની ઉપરના પણ મૂળ તકીય કોષો વર્ધમાન પેશીમાં ફેરવાય એટલે કે એધામાં ફેરવાય આમ સૌથી પહેલાં અન્નવાકની છે અને ત્યાર પછી જલવાહકની છે મૂળ કોષો એધામાં ફેરવાય અને પછીથી આ જલવાહકના વર્ધમાન કોષો અન્નવાક નીચેના વર્ધમાન કોષો જોડાઈ જાય આવી રીતે અને એક સળંગ આવું વલય છે એ બનાવશે એક વખત વલય બની જાય એધા વલય બની જાય પછીની જે વૃદ્ધિની બાબતો છે એ બરાબર પ્રકારને મળતી આવશે એટલે કે એની અંદર પણ અંદરની બહાર જલવાહક છે ઉત્પન્ન થાય બહાર તરફ અન્નવાહક છે ઉત્પન્ન થાય જલવાહક થોડી ઝડપથી ઉત્પન્ન થાય વધારે ઉત્પન્ન થાય અન્નવાહક છે ધીમે ઉત્પન્ન થાય ઓછી ઉત્પન્ન થાય તો આવી રીતે જલવાહક ઉત્પન્ન થઈ અને પ્રકરણ જોડે જોડે મૂળની પણ વૃદ્ધિ આપણને થતી જોવા મળશે તો એને લઈ અને જે જૂની જલવાહક અનવાક છે એ નાશ પામે અને એને કારણે જે લાકડું બનશે એ લાકડું આ રીતે બે પ્રકારનું બનશે વસંતકાષ્ટ અને શરદ કાષ્ટ ઋતુમાં જે લાકડું બને એને કહે વસંતકાષ્ઠ એ વખતે એધાની ક્રિયાશીલતા વધારે હોય છે જ્યારે શરદ ઋતુમાં ઠંડી હોવાથી એધાની ક્રિયાશીલતા ઓછી હોય છે તો એની અંદર સાકડી પુરાણવાળી જલવાક પેશી બનશે અહીંયા મોટા કોટરવાળી જલવાક પેશી બનશે વળી વસંત ઋતુ છે એમાં બનતું આ વસંત કાષ્ટ એનો રંગ આછો હોય છે જ્યારે શરદ ઋતુનો કાષ્ટનો રંગ ઘટતો હોય છે વસંત વસંત કાષ્ટની ઘનતા ઓછી હોય આની ઘનતા વધુ હોય અને વસંત કાષ્ઠનું બીજું નામ છે પૂર્વકાષ્ઠ અને આનું બીજું નામ છે માજી કાષ્ટ એટલે કે શરદ કાષ્ટ આવું લાકડું બનશે અને છેલ્લે જે આ લાકડું બને છે એના પણ ગોઠવણના આધારે આવા બે પ્રકાર આપણને જોવા મળશે એક તો મધ્યકાષ્ઠ અને રસ વસપદ એવું જે એકદમ મધ્યમાં ગોઠવાય એને કહેવાય મધ્યકાષ્ટ કેન્દ્રમાં હોય અને જે ફરતું એને કહેવાય રસકાષ્ટ રસકાષ્ટમાં નામ પ્રમાણે પાણીનો ભાગ વધારે હોય અને એનું કામ પણ છે પાણી અને ખંજતત્વનું વહનનું ત્યારે જે મધ્યકાષ્ટ કેન્દ્રમાં હોય એ કોઈ વસ્તુનું વહન નહીં કરે પરંતુ વસ્પદને મજબૂતાઈ કહેતા યાંત્રિક આધાર પૂરો પાડે છે એ ઉપરાંત કીટકો સામે રક્ષણ પણ આપે છે વનસ્પતિને પ્રતિરોધકતા આપે છે અને એ આવી ઘણી બધી વસ્તુઓ સંગ્રહ કરે છે જેમ કે ટેનિન રાડ તેલ ગુંદર વગેરેનો આ ઉપરાંત જ્યારે વનસ્પતિમાં મૂળની અને પ્રકાંડની દ્વિતીય વૃદ્ધિ ચાલતી હોય ત્યારે એની જોડે જોડે જે બહારની બાજુ બાહ્યક છે એમાં પણ વધારો થવો જોઈએ એમાં ત્રીજી કહેવા હોય છે એને કહેવાય તક્ષયધા એ તક્ષય પણ બહારની તરફ બાહ્ય વલ્ક કહેતા તક્ષા તો ક્ષેદા અનુપતક્ષા એમ ત્રણેય ભેગા મળી બાહ્ય બલક બનાવે છે અને એને કારણે બહારની છાલનું સર્જન થાય છે આમ સમગ્ર પણ વનસ્પતિમાં મૂળ પ્રકારને છાલમાં વૃદ્ધિ થાય એને કહેવાય દ્વિતીય વૃદ્ધિ તો આ રીતે આપણે વનસ્પતિમાં ખાસ તો સૂર્ય કે મકાઈ એની દ્વિતીય વૃદ્ધિ સાથે અંતરસ્થ રચના છે પૂરી કરી નમસ્કાર